નમસ્તે બેટા, આપણે ચેપ્ટર 8 ની અંદર પાર્ટ 1 ની અંદર સમજી ગયા કે આપણે કોઈ પણ આકૃતિને નકશા દ્વારા સમજવી હોય તો કેવી રીતે સમજી શકીએ છીએ. ચાલો અહીં આપણે મોટું બનાવો, નાનું બનાવો એના વિશે સમજીએ. આપણને અહીં ત્રણ બોક્સ આપેલા છે, તો એ બધા જ બોક્સના માપ અલગ અલગ છે. અહીં આ આપણને બોક્સ આપેલું છે, એક તૃતીયાંશ સેમીના માપનું છે, અહીં 2 સેમીની જાડી છે, જ્યારે અહીં આપણને આપેલા છે એ 1 સેન્ટીમીટર ચોરસ ખાના છે. તો અહીં આપણને જે આકૃતિ આપેલી છે એ આકૃતિ 1 સેન્ટીમીટરની અંદર આપેલી છે, જ્યારે એ જ આકૃતિને તમારે 1/2 સેમીની અંદર બતાવતા કેવી બનશે, તો કે નાની બનશે. 2 સેમીની અંદર બનાવતા આકૃતિ કેવી બનશે, તો કે મોટી. તો આપણે અહીં આ જ ચિત્ર દ્વારા નાનું અને મોટું કેવી રીતે બનાવવું એની સમજ આપવામાં આવેલી છે. તો કોઈ પણ આકૃતિને જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે જ્યારે આપણે આ ખાનાઓની અંદર તેને ખ્યાલ આવે છે કે તમે જ્યારે કોઈ પણ આકૃતિ દોરો છો એના સેન્ટીમીટર ઓછા રાખો છો તો આકૃતિ નાની બને છે, જ્યારે એનું માપ મોટું રાખો છો તો આકૃતિ મોટી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે દિવાળીની ઉપર રંગોળી કરવી છે, તો મીંડાળું આપણે લઈ આવીએ છીએ, એ બધા જ મીંડાળાઓની વચ્ચે 1-1 સેમીના મીંડા આપેલા હોય છે. રંગોળી જ્યારે તમે દોરો છો ત્યારે જો એની વચ્ચે 1 મીંડું છોડી બીજું મીંડું અથવા 2 મીંડા છોડીને ત્રીજું મીંડું આવી રીતના લ્યો છો તો રંગોળી મોટી બનેલી થાય છે. જ્યારે તમે લોકો બાજુ બાજુના બધા જ મીંડાનો ઉપયોગ કરીને રંગોળી બનાવો છો તો એ રંગોળી નાની બને છે. તો આ ઉદાહરણ દ્વારા એ આપણે જોઈ શકીએ છીએ, અથવા આ ચિત્ર દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે કે જો ખાનાઓની સાઇઝમાં ફેરફાર હોય તો આકૃતિઓમાં પણ ફેરફાર જોવા મળે છે. હવે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે? આપણને અહીં પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કોઈ પણ આકૃતિ છે એ જ્યારે તમે દોરો છો તો એ આકૃતિને ચોરસનું બાજુ હોય તો એનું ક્ષેત્રફળ છે એમાં પણ ફેરફાર થાય છે. તો કે આપણે જોઈએ છીએ કે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે, એટલે કે 4 ગણું કરવામાં આવે છે. અહીં દાખલા તરીકે આપણને આપેલી છે લંબાઈ 2 આ આકૃતિની અંદર. તો ચોરસના ક્ષેત્રફળનું આપણે સૂત્ર યાદ રાખવાનું છે, લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈનો વર્ગ. એટલે કે લંબાઈ જે તમે લ્યો છો એનો વર્ગ એટલે 2 ગણું, બમણું એટલે 2 ગણું. તો આપણે એની બાજુનું બમણું કરતા એનું ક્ષેત્રફળ થાય છે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા 2 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 વખત 2 2 2 એવી રીતે લેવામાં આવે છે, બરાબર 4 લંબાઈનો વર્ગ મળે છે. હવે આપણને કીધું છે કે અહીં પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળા રસ્તા નકશા 3 માંથી લીધેલો છે. આપણે પરેડનો આગળ જે પાર્ટ 1 માં નકશો જોયો હતો એમાંથી આપણે આ લીધેલું છે. તો એના દ્વારા પ્રશ્ન પૂછ્યો છે, શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો આપણે કહી શકીએ છીએ, હા, હું આ નકશાના ભાગને ઓળખી શકું છું. તે રાજપથ, જનપથ, માનસિંહ રોડ, ઇન્ડિયા ગેટ વગેરે દર્શાવે છે. હવે આપણે તેને 2 સેમીની જાડી પર મોટો કરવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, અહીં આપણને 1 સેમીમાં આપેલો છે, જ્યારે 2 સેમીમાં દર્શાવતા આ પ્રસ્તાવો આપણને મોટા મોટા દેખાય છે. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બનાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણ માપ શું કહે છે? તો કે નકશા પર 1 સેમી બરાબર જમીન પર 1 સેમી બતાવે છે. જ્યારે નકશા પર 1/3 સેમી તોય પણ જમીન પર 1 કિમી બતાવવામાં આવે છે, અને નકશા પર 2 સેમી તો પણ જમીન પર 1 કિલોમીટર બતાવવામાં આવે છે.
ભિન્ન રાજ્યોમાંથી આવેલા નતરકો, નતરકો એટલે નૃત્યકારો, બરોબર, એની આપણને અહીં વાત કરવામાં આવેલી છે અને એના દ્વારા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આપણને અહીં બતાવેલું છે કે કર્ણાટકથી આવેલા નતરકો સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. ત્રણ બાળકો છે, એ બધા પોતાને જે ગમ્યા હોય એ નૃત્યોની વાતો કરે છે અને એ લોકો કયા રાજ્યોમાંથી આવેલા છે એની વાત કરે છે. બધાએ ભેગા થવાનું હતું દિલ્હી. તો દિલ્હી ભેગા થવા માટે બધા જ કઈ કઈ જગ્યાથી આવેલા છે એનો આપણને વાત કરવામાં આવેલી છે. જુઓ, અહીં આપણને આ ભારતનો નકશો આપેલો છે. ત્યાં આગળ ઉપરની સાઈડ ઉત્તર પ્રદેશ લખેલું છે, એની અંદર દિલ્હી આવેલું છે. ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જ્યારે દિલ્હી એક શહેર છે. તો દિલ્હીની અંદર આ નૃત્યકારોનો પ્રોગ્રામ હતો. તો ચાલો એના દ્વારા પ્રશ્નો જોઈશું. કર્ણાટક ટીમ બેંગાલુરુથી નીકળી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડશે? પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કર્ણાટકની ટીમ. તો કર્ણાટક રાજ્ય આપણે કઈ જગ્યાએ આવેલું છે એ શોધવાનું. તો કે કર્ણાટક રાજ્ય અહીં નીચેની સાઈડ આવેલું છે. તો તે લોકોને દિલ્હી સુધી જવા માટે કઈ કઈ જગ્યાએથી ને જવું પડશે? તો કે મહારાષ્ટ્ર ઉપરની સાઈડ, ત્યાંથી મધ્યપ્રદેશ અને ત્યાંથી ઉત્તર પ્રદેશ અથવા હરિયાણામાંથી જઈ અને દિલ્હી પહોંચવું પડશે. ઉત્તર પ્રદેશની અંદર તરત તો એન્ટર થતા નથી આવતું, એમાં પણ ઉપરની સાઈડ છે, માટે આપણે ઉત્તર પ્રદેશની અંદર પણ થોડોક ભાગમાં આગળ વધવું પડશે એ સમજાવવામાં આવેલું છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તો તેઓ કયા કયા રાજ્યોમાંથી ને પસાર થશે? તો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જતા તેઓને, જુઓ અહીં નકશામાં જમ્મુ કાશ્મીર અહીંયા છે, બરોબર, ત્યાંથી દિલ્હી જવા માટે એ લોકોને કયા કયા રાજ્યોમાંથી ને જવું પડે છે? તો કે એ લોકોને હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા થઈ અને ત્યારબાદ એ લોકો દિલ્હી તરફ આવી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, નોનો ગુજરાતમાં રહે છે અને નોનોનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનો તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો કે એને પૂર્વ તરફ, કઈ બાજુ કરવી પડશે? પૂર્વ તરફ મુસાફરી કરવી પડશે. હવે જમ્મુ અને કાશ્મીર ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો આપણે ભારતના નકશાની અંદર જમ્મુ કાશ્મીર એ ઉત્તર દિશામાં આવેલું છેલ્લું રાજ્ય છે. એની ઉપર બીજું કોઈ પણ રાજ્ય નથી. ત્યાં આપણા દેશની સરહદ પૂરી થાય છે, માટે આપણે કહેશું કે ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય આવેલું નથી. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પશ્ચિમે પણ દરિયા કિનારો આવી ગયો છે અને એક બાજુ જમીનનો ભાગ આવી ગયો છે. ત્યાં એની આજુબાજુમાં પણ કોઈ રાજ્ય વિસ્તરેલું નથી, માટે આપણે કહીશું કે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. નકશા પર 1 સેમી બરાબર જમીન પર 200 કિમી આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. જ્યારે નકશાની ઉપર તમે 1 સેમી બરાબર 200 કિલોમીટર કરવાનું છે, તો આપણને કીધું છે કે દિલ્હીથી જયપુર લગભગ કેટલું દૂર છે? તો જવાબ આવશે, દિલ્હીથી જયપુર લગભગ 250 કિમી જેટલું દૂર છે. હવે આપણને અહીં કીધું છે કે નકશો જુઓ અને કહો. પહેલો પ્રશ્ન એમાં આપેલો છે, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? તો અહીં જોશો આપણે મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશની આજુબાજુમાં રાજસ્થાન,
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એ બધા જ રાજ્યો આવેલા છે. તો મધ્યપ્રદેશ એવું રાજ્ય છે જે ચારેય બાજુએથી ઘેરાયેલું છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે જો તેનો તમે નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક અથવા માતા પિતાને પૂછી શોધી કાઢો. તો કે રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી બેટા. આપણે હવે નકશા દ્વારા કયા રાજ્યની બાજુમાં કયું રાજ્ય આવેલું છે, કઈ બાજુ દરિયો આવેલો છે, કયા રાજ્યથી કયા રાજ્યનું કેટલું અંતર થાય છે એ બધું જોયું. હવે જોઈશું આપણે સમુદ્ર. સમુદ્ર એટલે દરિયો. દરિયો છે એ ખૂબ વિશાળ હોય છે, ખૂબ મોટો હોય છે, એની આપણે ક્યાંય હદ દેખાતી નથી. તો આપણને અહીં દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી સમજવાનું કહેલું છે. બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. બાલા નામનો છોકરો છે એ સમુદ્ર કિનારે એ પોતાની નજર દૂર દૂર સુધી નાખે છે, પણ ક્યાંય જ એને સમુદ્રનો અંત દેખાતો નથી એવો એને ભાસ થાય છે. ભાસ થવો એટલે કે આપણે ઓચિંતાનો વિચાર આવવો. શું તમે સમુદ્ર જોયો છે? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો જુઓ આપણે નકશો છે એ, તો કે નકશાની અંદર આપણને જે આ બધો જ વિસ્તાર આપેલો છે એ બધો જ વિસ્તાર સમુદ્ર છે. સમુદ્ર એટલે કે દરિયો, બરોબર. એને આપણે દૂધિયા કલરથી દર્શાવવામાં આવેલો છે. તો આપણે ગુજરાતને પણ અહીં સમુદ્ર લાગુ પડે છે. આપણે ગુજરાતની અંદર કેવડો છે દરિયા કિનારો, ખ્યાલ છે તમને બેટા? 1600 કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયા કિનારો આવેલો છે. તો વિચારો આ બધી જ જગ્યાએ દરિયો હશે તો એ કેટલો આપણા આખા દેશને લાગુ પડતો હશે દરિયાઈ પટ્ટી, એનો આપણે વિચાર કરવો જોઈએ. હવે આપણને કીધું છે કે જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યોના નામ લખો, કે એક જ બાજુ એને સમુદ્ર આવતું હોય. તો આપણે જોઈશું કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની એક તરફ સમુદ્ર છે. હવે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. તો તમે જોયું તો એવું રાજ્ય કયું હતું જે 5 રાજ્યોથી ઘેરાયેલું છે? કયું રાજ્ય? તો કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ એવો રાજ્ય છે કે જેની એક પણ બાજુ દરિયો આવેલો નથી. આપણને અહીં આપેલું છે શોધી કાઢો. અલગ અલગ નકશા જુઓ, સ્થાનિક નકશા, ભારતના નકશા અને વિશ્વના નકશામાં ઉપયોગ લીધેલ ભિન્ન પ્રમાણમાપની સરખામણી કરો. આપણે જો તમે નકશા લેવા જાઓ ને તો ભારતનો આવે, આખી દુનિયાનો આવે, ગુજરાતનો પણ આવે. તો એ બધા જ નકશાઓને ભેગા કરવાના અને એના દ્વારા આપણને કઈ વસ્તુ અલગ દેખાય છે એની આપણે સરખામણી કરવાની અને એનું પ્રમાણમાં પણ જોવાનું, કારણ કે બધા જ નકશાની અંદર પ્રમાણમાં સરખું આપવામાં આવેલું હોતું નથી. કારણ કે જો આખા વિશ્વનો નકશો તમને એક કાગળ ઉપર આપેલો હોય તો એ એક તૃતીયાંશ ખાનાવાળો દોરેલા હોય પ્રમાણમાં એનું. ભારતમાં આપ્યો હોય તો 1 સેમી હોય, તો તમને ખાલી આપણે ગુજરાતમાં આપ્યું હોય તો એ 1.5 સેમી કે 2 સેમી પણ એનું પ્રમાણમાં લઈ શકીએ છીએ. રાજ્યની વચ્ચે આવતી રેખાઓ, સબો રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો. મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખા જોવા મળી નથી. તો આ નકશામાં કેમ છે? તો નકશાની અંદર તો આપણે પ્રમાણમાપ રાખવા માટે રેખાઓ આપવામાં આવેલી હોય છે. બાકી તમે રસ્તામાં ક્યાંય જોતા હોય તો એના આધારે આપણને રેખાઓ આપવામાં આવેલી હોતી નથી. ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત અને બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. કઈ રેખાની વાત કરી છે ખ્યાલ છે તમને? તો કે જુઓ, આ આપણને આખે આખું રાજ્ય આપેલું છે બેંગલારુ. તો અહીંથી ને આપણને આ રેખા આપેલી છે.
તો એ એટલો વિસ્તાર જે આવેલો છે ને એ આપણને એવું સૂચન કરે છે કે આટલા વિસ્તારની અંદર બેંગાલુરુ કર્ણાટક આવેલું છે. પછી ત્યાંથી ઉપર જાઓ તો આ પીળો ભાગ છે, એની અંદર જેટલો રેખાંકિત કરેલો ભાગ છે એ મહારાષ્ટ્ર છે. પણ તમે ટ્રેનમાં બસમાં મુસાફરી કરો તો અહીંયા ચાલો આ રાજ્ય પૂરું થયું તો ત્યાં આવી રેખા દોરેલી હોય એવું હોતું નથી. ફક્ત આપણને બોર્ડ દ્વારા એટલી જાણ કરવામાં આવેલી હોય છે કે અહીંથી ને આ રાજ્યને અંત થયો, બીજા રાજ્યની શરૂઆત થઈ, એવા બોર્ડ લગાવેલા હોય છે.